व्रतम कांतम त्वं कांतम सर्वलोकितम त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासतम। सर्व अवतारी सर्व कारण कारण अपना सबने मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़ताल वासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज सारे जूनागढ़ प्रदेश ना प्राण समान जूनागढ़ पति राधारमन देव ने छत्र छाया में कोडीनार ने आंगणे भगवान श्री हरि नु जे दिव्य धाम एनु निर्माण थवानु कार्य आवतीकाल ना शुभ मुहूर्त में प्रारंभ थवा जई रह्यु छे। त्यारे काकमुहूर्त प्रसंगनी पूर्व संध्याए सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दैव भक्तजनों ने अमारा हृदय पूर्वक जय स्वामीनारायण। वाला भक्तो भगवान श्री हरि की असीम कृपा थी जूनागढ़ पति राधारमण देव नी छत्र छाया में कोडीनार सत्संग समाज अंतर नो भाव अने आ विस्तार ना अनेक गामना भक्तों नो शुभ संकल्प अने सहयोग एनी फलश्रुति रूपे आजे कोडीनार ने आंगणे भगवान नो दिव्य धाम बनवा जई रह्युं छे। शास्त्रों में भगवान ना मंदिर नो खूब महिमा बतावामां आव्यो छे। जो के पूर्व संतोए अने हरिभक्तोए खूब खूब महिमानी अने सिद्धांतनी आपणने वात करी छे। जीवननी अंदर बे प्रकारना कर्म थता होय छे। एक कर्म ए जीवात्माने उत्थानना कार्यमां मददरूप थाय, ऊर्ध्वगति तरफ लई जाय, अने बीजू कर्म जीवात्मा ने पतन तरफ ले जाए, अधोगति तरफ ले जाए। सत्संगनी वात छे ने वाले भक्तो, वचनामृतनी अंदर महाराजे एक बहुत सुंदर सिद्धांत समझायो। समाजनी अंदर सत्संगनी वात पचवीने ए बहु सहेलू नथी होतुं। घणा एम थाय अमे आटला बधा सत्संगी छे पण तमे विश्वनी जे जनसंख्या एमां आस्तिक वर्ग के तमे जो सर्वे करो तो खबर पड़े कि आस्तिक वर्ग बहुत ओछो छे। आस्तिक नी अंदर पण जेने भगवान नी अंदर दृढ़ता छे, विश्वास छे, एवा भक्तो केटला तो एनी अंदर थी पाछी चाणी वागे। अने एनी अंदर पण नियम निश्चय ने पक्षमां शूरवीर भक्तो केटला, दृढ़ भक्तो केटला, भगवान ऊपर जेने भरोसो छे एवा भक्तो केटला, तो ए तो छे ने जवल वांगळीनो भेटे गणे ने एटला જોવા મળે। વિશ્વની જનસંખ્યાને આધારે હો એટલે કદાચ ને તો બધાને એમ થશે કે આંગળીમાં ભેટે ગણે એમ તમારો નંબર નહીં આવે, આવશે, તમારો નંબર આવશે, પણ તમારો નંબર આવશે કે કેમ એનો નિર્ણય કોણ કરશે? ભગવાનના ભક્તોની અંદર, જીવનની અંદર, કારણ કે સત્સંગની રીત છે ને મહારાજે કીધું ઘણી અટપટી છે। આપણે વેદો ઉપનિષદો ઋષિ મુનિઓએ આચાર્યોએ સંતોએ એને સરળ કરવા ખૂબ સુંદર પ્રયત્નો કર્યા, શાસ્ત્રોને રચ્યા, અને આ જીવાત્માને ન કેવળ લૌકિક વ્યવહારની અંદર જીવાત્માનું જીવન સુખમય થાય એની ચિંતા કરી, પણ એનાથી વિશેષ ચિંતા, કારણ કે મનુષ્યની પ્રકૃતિ કેવી છે કે આપણે જે જડ છીએ ને એટલે જડને સમજીએ છીએ। અટપટી કેમ છે સત્સંગની રીત? આ બધી વાતો અહીંયા મહિમાની થાય ને ત્યારે ઘણા સમાજમાં એવા વ્યક્તિઓ હોય એને એમ થાય કે આ બધું શું અહીંયા ગયું, આટલું આ થાય છે, પણ એનું કારણ શું છે કે એની બુદ્ધિમાં, આપણે સંતોએ ગાયું ને જીવની બુદ્ધિ કળી ન શકે એ મોટી લડી છે, કીર્તનમાં ગાયું ને ભગવાનની જે આ, કારણ કે ચૈતન્ય વાત છે, આ જડ વાત નથી, અને જડ શરીર જડ છે, દેહ જડ છે આપણો,
અને આ પ્રકૃતિ પણ જડ છે, જડ પ્રકૃતિની અંદર આપણે રહ્યા છીએ, જડ માયાની અંદર, જડ બંધનની અંદર રહ્યા છીએ, એટલે જડ વસ્તુ વહેલી સમજાય છે. પણ જડથી જ્યારે પોતાની જાતને વિભિન્ન કરીને, અલગ કરીને, ચૈતન્ય તત્વ એવા આત્માના અંદર જ્યારે સ્વરૂપની અંદર દ્રષ્ટિ કરીએ, અને નાશવંત પદાર્થ મને મૂકીને અવિનાશી એવા સુખની અનુભૂતિ તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ, ત્યારે એ વાતની અંદર આપણે એની ઊંડાણ સુધી પહોંચીએ છીએ. એટલે મંદિરનો, સત્સંગનો મહિમા શાસ્ત્રોએ તો ઘણો ગાયો છે, પણ સમજાય કેટલાને? કે જેની દ્રષ્ટિ ત્યાં ઉગતી હોય. ભગવાન સ્વામિનારાયણને એક વખત પંચાળાની અંદર મહારાજ સભા કરીને બેઠા હતા, અને મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. મહારાજની સન્મુખ સભા ચાલતી હતી, ને એમાં મુનિ બાવાએ કીધું, કોઈ જીવાત્માને ભગવાનના ઓળખાણ થઈ હોય, સત્સંગની ઓળખાણ થઈ હોય, ભગવાનનો મહિમા સમજાયો હોય, ભગવાનની ભક્તિ પણ કરતો હોય, પણ એવો સમય આવે કે જ્યારે પરમાત્માના ઘણા મનુષ્ય ચરિત્ર કરતા હોય, પરમાત્માની લીલા ઘણી વખત માનુષી હોય, ત્યારે જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર, નિષ્ઠાની અંદર સંશય થઈ જાય છે, એનું શું કારણ છે? બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર કરવા પ્રયત્ન કર્યો, તો યથાર્થ ન થયો, એટલે મહારાજે પોતે એનો ઉત્તર કરવાનું શરૂ કર્યું. મહારાજે બહુ સુંદર વચનામૃત, 55મું વચનામૃત લગભગ છે, વચનામૃત લાંબુ છે, પણ હું તમને એનો સંક્ષિપ્તમાં સાર કહું, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. ભગવાન સ્વામિનારાયણ એનો ઉત્તર કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ કીધું કે આપણા શાસ્ત્રોમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું જે વર્ણન આવે છે એ કેવું આવે છે? તો શાસ્ત્રોએ કીધું, પરમાત્મા આ ચર્મ ચક્ષુ દ્વારા, ચર્મ ભૌતિક ઇન્દ્રિયો, માયિક ઇન્દ્રિયો દ્વારા જેની અનુભૂતિ ન થઈ શકે એવા અગોચર છે, જેને માયિક ચિત્ત દ્વારા ચિંતન ન થાય એવા અચિંત્ય છે. તો જે માયિક એવા પદાર્થો દ્વારા જેની પ્રાપ્તિ નથી, જેની અનુભૂતિ નથી, એવા પરમાત્મા દિવ્ય સ્વરૂપે, સાકાર સ્વરૂપે અક્ષરધામની અંદર રહેલા છે. એટલે જીવાત્મા જ્યાં સુધી બદ્ધ અવસ્થામાં છે ત્યાં સુધી એ જીવાત્મા પરમાત્માની અનુભૂતિ કરવા સમર્થ નથી. પણ એ જ પરમાત્મા જ્યારે કરુણાએ કરીને, જ્યારે જીવાત્માને દર્શન દેવાને અર્થે કોઈ વખત આકૃતિ લે છે, મચ્છ વરાહ આદિ અવતાર ધારણ કરે છે, કોઈ રીતે દિવ્ય સ્વરૂપે પરમાત્મા દર્શન પણ દેતા હોય છે, અને જ્યારે પરમાત્મા એ સ્વરૂપે દર્શન ન દેતા હોય ત્યારે સાકાર સ્વરૂપ અક્ષરધામની અંદર દ્વિભુજ દિવ્ય મૂર્તિ પરમાત્માની અખંડ રહેલી છે, આ પરમાત્માનું અગોચર સ્વરૂપ બતાવ્યું છે, આ નિર્ગુણ સ્વરૂપ પરમાત્માનું બતાવ્યું છે. પણ એ જ પરમાત્મા જીવાત્માના કલ્યાણને અર્થે જ્યારે ધરા ઉપર મનુષ્ય આદિ આકૃતિ ધારણ કરતા હોય, મચ્છ કચ્છ વરા નરસિંહ આદિ અવતાર રૂપે ધારણ પોતે પધાર્યા હોય, રામકૃષ્ણ આદિ અવતાર રૂપે ધારણ કરીને વિચરણ કરતા હોય, ત્યારે પરમાત્માના દર્શન સહજતાથી થાય છે જીવાત્મા. પણ પછી આ મહારાજે શબ્દ વાપર્યો, મહારાજ કે એ વખતે પ્રશ્ન શું હતો? ભગવાનના નિશ્ચયની અંદર દ્રઢતા કેમ નથી રહેતી? પ્રશ્ન એ હતો કે ભગવાનની ઓળખાણ થયા છતાં પણ દ્રઢતા કેમ નથી રહેતી? ત્યારે એનો ઉત્તર મહારાજે કહે કે પરમાત્મા દિવ્ય ચરિત્ર કરતા હોય, એનો સાર, વચનામૃતનો સાર એવું એમ કે જ્યારે ચર્મચક્ષુથી અગોચર હોય ત્યારે ભગવાનને સ્વરૂપની અંદર આપણે કહીએ ને, જેને દેખાય એમાં વિશ્વાસ થાય, ન દેખાય એમાં વિશ્વાસ ન થાય, અસહજ મનુષ્ય સ્વભાવ છે. એટલે પરમાત્મા ચર્મચક્ષુથી ન દેખાતા હોય એટલે એમાં પ્રતીતિ નથી રહેતી. એટલે જયારે વાવાઝોડાનું વંટોળ આવે ને, જયારે કોઈના શબ્દો કાને પડે, કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ થાય, કોઈ એવા દેશકાળ આવી જાય, ત્યારે પરમાત્માના સ્વરૂપની અંદર, ભગવાનના ચરિત્રોની અંદર, ભગવાનપણાની અંદર સંશય ઉભો કરી દે છે. એ જ પરમાત્મા જયારે મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે પરમાત્માની અંદર જે અહોભાવ હોવો જોઈએ, અતિરેક જે પ્રેમનો, જે મહિમાનો હોવો જોઈએ, એ ત્યાં ગૌણ થઈ ગયા છે. પરમાત્મા મારા તમારા જેવા સામાન્ય જાણે, પછી પોતામાં રહેલા દોષ, વચનામૃતના શબ્દો, મહારાજ કે પોતાની અંદર રહેલા દોષ એ પરમાત્માની અંદર દર્શન કરે, પછી એ દોષને એ ચિંતન કરતો કરતો પોતે દોષમાં ખરડાતો જાય, અંદર ઊંડો ઉતરતો જાય. જે પોતે કામી હોય તો ભગવાનની અંદર, ભગવાનના સંતોની અંદર, ભક્તોની અંદર કામી પણ જોઈએ, પછી એનું ચિંતન કરતા કરતા કામીપણાને ગળ થઈ જાય. કોઈ ક્રોધી હોય તો ક્રોધી પ્રમાણે ગળ થઈ જાય. પણ એમને વિચારે, મહારાજે ત્યાં શબ્દ વાપર્યો, મહારાજ કે એની દ્રષ્ટિ ક્યાં પહોંચે?
तो महाराज के एनी दृष्टि ए तत्वज्ञान सुधी पहुंचे जेनी अंदर परमात्मा ना वर्णन नी अंदर आवे छे। परमात्मा चर्म चक्षुति नयन गोचर न हो तो दिव्य साकार सर्व ना नियंता छे। अने भगवान मनुष्य आदि चरित्र करता हो, मनुष्य आदि आकृति धारण करी अवतार रूपे महाराज विचरण करता हो तो पण ए सामान्य जीव जीवा बद्ध अवस्था नी अंदर नथी। जीवात्मा माया ना जीव नी जेम परमात्मा नथी, ए अलौकिक दिव्य छे एवो भारोभार महिमा जाणतो हो। महाराज कीधुं कीटती लईने स्तंभ पर्यंत सृष्टि नी अंदर संसार नी अंदर ब्रह्मांड नी अंदर एवो कोई नथी जेनु परमात्मा साथे तुलना थाय, एवा सर्वोपरि भगवान छे, एवा सर्वना नियंता छे, एवा परमात्मा नो महिमा ज्यारे जीवात्मा नी महाराज आ शब्द वापरे छे एनी दृष्टि त्यां भूखे। तो ए जो जीवन नी अंदर समझाई जाय, અને એટલા માટે વાલા ભક્તો મેં શરૂઆતમાં કીધું જીવાત્મા બે પ્રકારના કર્મ કરે છે, એક જીવાત્માને ઉન્નતિના માર્ગ ઉપર લઈ જાય ભગવાનના ધામ સુધી લઈ જાય અને બીજા જીવાત્માને અધોગતિ તરફ લઈ જાય। અને એ કર્મની જો માપદંડ હોય, કર્મની જો સાકાર કરવું હોય તો એના માટે શાસ્ત્રોએ જીવાત્માએ જીવાત્માને માટે જે રીત બતાવી છે એ રીતને અનુસરીને જ્યારે જીવાત્મા કર્મ કરે એ જ્યારે પરમાત્માનો આજે મને ગૌરવ હમણાં અમે ભગત કહેતા હતા ગુલાલજી મહારાજ મંદ મંદ હસે છે, હું હસતો તો એટલા માટે કે મને આ છે ને આજે અહીંયા જે મંદિરનું નિર્માણ થાય, ભગવાનનું ઘર બનતું હોય, મારા દાદાનું મકાન, મારા દાદાનું મંદિર બનતું હોય, અમને રાજીપો કેમ ન હોય? પણ વિશેષ રાજીપો આજે બીજી વાતનું હતું, એ બીજી વાત તમને હું કહું, પછી હું ટકોરે કર્યું છે, બહુ વિવેચન નથી કરવું કારણ કે મહિમાની વાતો તો ઘણી કરી આપણે, પણ આજે આનંદ એ વાતનો હતો, મહારાજને કરતા હરતા જાણ્યાનો આનંદ હતો। फलाणा व्यक्ति होय ने तो ज मंदिर थाय, एटले भगवान ने करता करता न जाय। हुं समजु छुं मेहनत करनारे मेहनत करवी पड़े, दान करनारे दान करवुं पड़े, संकल्प करनारे संकल्प करवो पड़े, मार्गदर्शन आपनारे मार्गदर्शन आपवुं पड़े, आ बधा एना भागरूप छे। पण करता करता कोण छे? भगवान। अने ज्यारे भगवान उपर भरोसो न होय ने त्यारे अंतरथी आवा शब्दो निकळे, फलाणा होय तो ज मंदिर थाय। आजे एवा घणा अहंकारीओ हता जेने के भगवान अमे होईए तो ज लालजी महाराज मंदिर थाय, तो ज प्रतिष्ठा थाय, तो ज सत्संग थाय। आवा अहंकार वाळा जे कदाच हता ने अने हजु अंदर अहंकार हशे ने, आज कोडीनारना भक्तोए ए अहंकार तोड़ी नाख्यो। સત્સંગ અને એ સત્સંગની અંદર પણ જ્યારે આવો મોટો ભક્તોએ જે પોતાની સદલક્ષ્મી અને જે સંકલ્પ એને સાકાર કરવા અહીંયા આગળ એક ભગવાનને પોતાને જાણ્યા ત્યારે ને ભગવાન સુધી મહિમા સુધી એ દ્રષ્ટિ પહોંચી છે, ભગવાનને સાક્ષાત પ્રગટ જાણ્યા છે અને એટલા માટે આપણને દાન કરવાનો સંકલ્પ થાય છે। અહીં બે પ્રકારે દાન થાય, હવે ટકોરની વાત કરતો આ સત્સંગની અંદર પણ બે પ્રકારના ભક્તો છે, એક છે પ્રેમી ભક્ત અને બીજા છે માની ભક્ત। ભક્તની વ્યાખ્યામાં તો આવે તિલક ચાંદલો કરે કંઠી બાંધે, આમ તો મહારાજે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ સકામ નિષ્કામ બધા વિવેચનો આપ્યા છે, પણ એ વચનામૃતના સમયના છે। અત્યારની દ્રષ્ટિએ જોઉં તો બે પ્રકારના મુખ્ય દેખાય છે, એક પ્રેમી ભક્ત છે, બીજા માની ભક્ત છે। અને હું ભક્તોને ટકોરે કરું, આપણે મન સંતોષ કીર્તનમાં ગયું છે, પ્રેમી તે જનને વશ પાત હોય, ભગવાન કોને વશ થઈ રહે છે? પ્રેમી। અને માની ભક્ત માટે સાંભળો બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાતે વેરજો। આ રીત જીવનમાં શીખી રાખજો। કરતા હતા ભગવાન છે, ભગવાને આપણને પ્રેરણા કરી છે, આપણને દીધું છે, ભગવાને આપણને સંકલ્પ કરાવ્યો છે અને આપણે ભાગ્ય છે કે આપણને આ સેવાનો અવસર મળ્યો છે, એનો અહોભાવ રાખજો। ત્યારે હું પણાની ભાવના, મેં આ કર્યું, અમે આ કરીએ છીએ, અમારા વગર ન થાય એ અહમ રાખ્યું તો રાજા રાવણનો એવો અહંકાર નથી રહ્યો। ભગવાન ઈચ્છે ને, મહારાજે કીધું અમે પલની અંદર સૃષ્ટિને આમ ભ્રકુટીનો એક માત્ર ઊંચી કરી નીચે કરે ને વિલાસ, ભ્રકુટીનો વિલાસ કહેવાય, એમાં બ્રહ્માંડોને ઉથલ પાતલ કરી એવી સામર્થ્યવાન અમે છીએ। ભગવાન ઈચ્છે મહારાજ કે અમે અક્ષરધામમાં બેઠા બેઠા જીવાત્માના કલ્યાણ કરવાને સામર્થવાન છીએ, પણ
जीवात्मा ने अमारे सेवानी तक आपी छे एटले एना लाडकोड पूरा करवा छे के धरा ऊपर आवीए छे के संकल्पनी पूर्ति माटे घणा भक्तोने मनमां एम होय मारे भगवानने अर्थे कंई करवुं छे ए सेवा पूर्ति क्यारे थाय त्यारे आवा अवसरो आपणने मळता होय अने ए अवसरनी अंदर आपणे ज्यारे तन मन धनथी ज्यारे सेवा परायण थईए त्यारे भगवानने सेवा परायणनुं पण पुण्य फळ मळे छे એટલે આવો સુંદર જયારે સંકલ્પ કર્યો છે ત્યારે મારા ઇતિહાસની અંદર મને ભગવાનની કૃપા મેં કીધું કરતા કરતા મહારાજ છે મહારાજે એવો સંકલ્પ કર્યો છે કે મેં લગભગ જેટલા મંદિરના ખાત મુહૂર્ત કર્યા બીજે વર્ષે પ્રતિષ્ઠા કરાવી છે એ થયું છે એમાં આપણે કુડીના મંદિરના સંકલ્પ તો છો કે છેલ્લા ઘણા સમયથી હતો કોરોના કાળ શરૂ થતા પહેલા આપણે એનો સંકલ્પ કર્યો હતો જુનાગઢ જયારે હરિભક્તો આવ્યા હતા ત્યારે મળ્યા અને બધું આયોજન કર્યું બધી વાત કરી પણ વચ્ચે એમાં કદાચ કોરોના કાળ આવ્યો વચ્ચે એમાં બે વખત તારીખ પણ લેવાની એમાં બીજી લહેર ને ત્રીજી લહેર ને એવા વિઘ્નો આવ્યા ત્યારે મનમાં એમ થયું કે આ કઈક મુહૂર્ત કઈ સારું નથી આવતું એટલે મુહૂર્ત ના લીધે અટવાતું હોય એવું કઈક મહારાજને લાગે છે કારણ કે જે ઘડીએ જે સંકલ્પ થવાનો હોય ને એ ભગવાને બધું નિર્માણ કરીને રાખ્યું હોય એટલે અમે ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો મહારાજની કંઈક ઈચ્છા હશે હવે તે વખતે કર્યું હોત ને તો આ દાન ન આવત આજે જે સંકલ્પ થયો ને આનું મુહૂર્ત આજનું હતું મને એક જણાએ રામાયણની અંદર પ્રશ્ન પૂછ્યો રામાયણની અંદર ભગવાનને રામને 14 વર્ષનો વનવાસ થયો ને એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ ભગવાનને કેમ 13 વર્ષ ન માંગ્યા 15 વર્ષ ન માંગ્યા ભગવાન રામને વનવાસને કેમ 14 વર્ષ જ માંગ્યા એટલે કોઈ વિદ્વાને પછી કારણ કે એનો રામાયણમાં જવાબ એનો આપ્યો નથી પણ જો દ્રષ્ટિ ફૂકે ને તો એમ થાય કારણ કે રાવણની આયુષ્યમાં 14 વર્ષ જ વધ્યા હતા પછી વધારે આપીને શું કરવાનું હતું એમ જે સમયે જે ઘડીએ જે થવાનું હતું એ ઘડીએ થવાનું હતું એટલે એને 14 વર્ષની ગણના એ ભગવાન છે સરસ્વતી માએ એના જીભ ઉપર વસ્યા કઈ કઈ માતાના અને એની પાસે મંગાવ્યું વરદાન પણ હતું તો ભગવાનનું બધી લીલા એમ આજે આ સંકલ્પ થવાનો છે આ ભગવાનનો સંકલ્પ છે અને એમાં બધા દાતાઓને તમારા બધાને જે ભગવાન પ્રેરણા કરવાના છે એટલે આજનો દિવસ મુકરર ભગવાને કર્યો હતો કે આ દિવસે આપણે આ કરવું છે અને એટલા માટે જયારે હમણાં વાત થઈ ત્યારે મને પહેલા એમ થયું મેં કીધું અત્યારે તાત્કાલિક આ બધું આયોજન કદાચ સંકલન થાય ન થાય આપણે શ્રાવણ મહિનામાં રાખીએ પણ પછી એમ થયું ચોમાસું આમ થાય 2 વર આપણે 3 વર કોરોનાને લીધે ડીલે થયું છે અને હવે ભક્તોને મહારાજે લખ્યું ધર્મ કાર્ય સત્વરે કરું તાત્કાલિક કરું એટલે સમયને કારણે આપણે એને વિલંબ કર્યો તો એ અલગ વાત છે પણ હવે જયારે સમય સાનુકૂળ હોય તો આપણે ભગવાનની ભક્તિની અંદર ભક્તોને વિક્ષેપ રહી જાય એવું નથી કર્યું એટલે પુનઃ પાછી તારીખોને એડજસ્ટ કરી અને આવતીકાલનું મુહૂર્ત અમે તારીખ આપી પણ અમે તમારા ભાઈ કંઈક તમારો પ્રેમ ભાવ અને તમારો એવો અધિકાર કંઈક મહારાજે એના ઉપર એ પણ વિશેષ કર્યો નહીં તો કાલ સવારે આવવાનું હતું બપોરે ખાત મુહૂર્ત કરી અને બપોર પછી વિદાય લેવાની હતી પણ તમારો બધાનો ભાવ કે કાળના બીજા 2-3 કાર્યક્રમો એવા આવ્યા અને ચાતુર્માસ શરૂ થાય તે પહેલા ખાત મુહૂર્તો કરવા જરૂરી હતા એટલે ભક્તોને વાત કરી મેં કીધું જો તમારે વહેલું કરો તો 1 લાખ વધારે હું તમને આપું મને કે કેવી રીતે મેં કહ્યું હું આગલે દિવસ રાત્રે આવી જાઉં અને રાત ત્યાં રહેતો એટલે આ વિશેષનો આ જેમ કે છે ને કે પ્રેમનો જ્યારે તમે પ્રેમની પરાકાષ્ઠા પહોંચ્યા તો ભગવાનને પણ એવા રાજીનાથનું સુંદર આયોજન થયું એટલે વિશેષ સમય મારે નથી લેવો પણ આજના દિવસે જે ભક્તોએ આ મંદિરના સંકલ્પની અંદર એક વાત મારે ચોખવટ કરવી છે એમાં પ્રમોદ બે પણ વાત કરી કે આ મંદિર આપણે SVGના અંતર્ગત આ મંદિરનું આપણે નિર્માણ કરવાનું છે અને આ મંદિર એક વસ્તુ કારણ કે ઘણાને મનમાં શંકા કુશંકા ન રહે એટલે આ સ્પષ્ટીકરણ કરું છું SVGનું મંદિર એ ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે SVG એ કોઈ ત્રાહિત વ્યક્તિગત કોઈ સંસ્થા નથી પણ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને અનુસરનારી સંસ્થા છે એટલે આ મંદિર રાધારમણ દેવનું જ મંદિર છે આપણને મનમાં એમ થાય રાધારમણ દેવનું કઈ રીતે ગણે હું તમને શિક્ષાપત્રી દેશભાગનો લેખ સત્સંગી જીવનના પ્રમાણ સાથે ચોડી ચોખવટ કરી દઉં એટલે મનમાં શંકા ન રહે શ્રીજી મહારાજે કીધું કે આ વડતાલ દેશની અંદર જે કઈ પણ થાય એ લક્ષ્મીનારાયણ દેવ રાધારમણ દેવ કે ગોપીનાથજી મહારાજ જે તે દેશના અધિપતિ છે આ એમને અમે એમના નામે આ કરીએ છીએ અને પછી મહારાજે દેશભાગના લેખની અંદર બંધારણ કર્યું શિક્ષાપત્રની અંદર આજ્ઞા કરી કે આ ગોપીનાથજી મહારાજ હોય રાધારમણ દેવ હોય કે લક્ષ્મીનારાયણ દેવના મંદિરો હોય એની સંપૂર્ણ જવાબદારી અમે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને એટલે કે આચાર્ય મહારાજને અમે સુપ્રત કરી છે જે તે સમય રઘુવીરજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજને અમે એમને સુપ્રત કરી છે અને દેવના પ્રતિનિધિ તરીકે જે પણ કાર્ય કરશે એ અમારા આચાર્ય કરશે આ સિદ્ધાંત છે તમારે કોઈના નામે દસ્તાવેજ કરવો હોય તો જે એની નિયમ પ્રમાણે થતું હોય તમે કોઈને પૈસા ચૂકવવાના હોય તમે જાઓ અને ઘર ધણી એમ કે ભાઈ મારા છોકરાને તમે આપી દેજો મને પહોંચ્યા એ છોકરાને આપો ધણીને પહોંચી જાય ને પણ પાડોશીને જઈને આપી આવતો પહોંચે
એ તમારો હવાલો ગણાય ન ગણાય એમ, કારણ કે જે જેનો અધિકાર છે જે, અને શાસ્ત્રમાં જે ભગવાન સ્વામિનારાયણે આપેલો છે, જો આજે આપણા મૂળ મંદિરો જે છે એની છત્રછાયા છે, એનો જ આ ભાગ છે. પણ પ્રશ્ન એ છે કે ત્યાં ભગવાનના જે સિદ્ધાંતો પ્રમાણે જે વહીવટ ને વ્યવસ્થા થવી જોઈએ, ભગવાનની આજ્ઞા પ્રમાણે, દેશભરના લેખ પ્રમાણે, બંધારણ પ્રમાણે જે કામ થવું જોઈએ, જયારે ન થતું હોય, અને એલફેલની અંદર જયારે દ્રવ્યનો દુરુપયોગ થતો હોય, મોક્ષોકની અંદર, ખોટા કામની અંદર, કાવા દાવાની અંદર, કોર્ટ કચેરીની અંદર, આ બધા જયારે પ્રવૃત્તિ થતી હોય, ત્યારે ભક્તોની શ્રદ્ધાનો આપેલો રૂપિયો એ અન્યથા ન વપરાય એટલા માટે આ વ્યવસ્થા હરિભક્તોએ કરી છે, જે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે છે. એટલે આ મંદિર એ રાધારમણ દેવનું મંદિર છે, ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, અને જે તમે અહીંયા આગળ પુણ્ય કરશો એ ભગવાનના અક્ષરધામ સુધી ચોક્કસ પહોંચશે, 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 અને જરા શંકા નથી. એટલે આ વસ્તુને હરિભક્તો ધ્યાનમાં રાખી, પૂર્વે હમણાં ભક્તોએ વાત કરીને કે અહીંયા આગળ જે ભૂમિદાન કરે છે અક્ષરધામમાં પોતાનો પ્લોટ નોંધાવે છે, અહીંયાનો રસ્તો એ આપણા માટે ઢૂકળો થાય છે. એટલે જે જે ભક્તોએ નાનાથી મોટીને મોટા ઘણા બધી લાંબી લિસ્ટ યજમાનોને અને બધા દાતાઓને અહીંયા આગળ વર્ણન કરી છે, પણ એ નામી અનામી ઘણા પરોક્ષ રહીને પણ સેવા કરી હશે, ઘણા પ્રત્યક્ષ રૂપે સેવા કરી છે, એવા નામી અનામી તમામ ભક્તોને અમે અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આપણું કોડીનાર મંદિર એ, જેમ ભક્તોએ વાત કરી, સંતોએ વાત કરી, કે આ ઉપાસનાનું કેન્દ્ર બને, ભક્તિનું કેન્દ્ર બને, અને આ સમગ્ર વિસ્તાર માટે એક નજરાણા રૂપ બને, એવા અહીંયા આગળ સત્સંગની પ્રવૃત્તિઓ થાય, ભગવાન સ્વામિનારાયણના સ્થાપિત સિદ્ધાંતો, સનાતન વૈદિક પરંપરા, જે જે ભગવાનને આપણને પરંપરાની અંદર જે શાસ્ત્રોની અંદર જે આજ્ઞાઓ કરી છે, પછી કોઈ કૃષ્ણને માનતા હોય, કોઈ રામને માનતા હોય, કોઈ શિવજીને માનતા હોય, કોઈ માતાજીને માનતા હોય, જે જેના આરાધ્ય ઈષ્ટદેવ હોય, પણ એ સંપ્રદાયની જે પરંપરા જોવી હોય તો એ આપણા સનાતન વૈદિક શાસ્ત્રો દ્વારા જોવા મળે છે. મનમુખી રીતે ચાલવાથી ભગવાન ક્યારે રાજી થતા નથી, મનમાની રીતે ક્યારે સફળતા મળતી નથી, એ જ્યારે શાસ્ત્રોની મર્યાદા અને આજ્ઞામાં રહીને આપણે કામ કરીએ ત્યારે ભગવાન સુધી પહોંચતી હોય છે. એટલે આપણી દરેક જે સનાતન વૈદિક પરંપરાની જે રીત છે એને અનુસરીને એને પોષણ મળે, દરેકના હૃદયની અંદર ભગવાનનો વાસ થાય, અને ભગવાનની કૃપાથી આ જગતના સુખની અંદર તો મહારાજે કીધું વગર માંગે મળશે. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. હમણાં ભક્તો આવ્યા ત્યારે મેં એ જ એમને આશીર્વાદમાં પણ કીધું, જયારે સંકલ્પ કર્યો કે અમે આ મંદિર કે આ પ્લોટ અમે ભગવાનને અર્થે કૃષ્ણાર્પણ કરીએ છીએ, બહુ આનંદ થયો અમને. ભગવાનને કીધું ભાઈ આનું તમને હજાર ગણું વળતર આપે, તમે જે અહીંયા સેવા કરો છો ને, મને એક પ્રમોદભાઈ હમણાં જે જાહેરાત કરી ને એના ઉપર પણ ટિપ્પણી કરું કે અમારો ભગવાન સ્વામિનારાયણે પણ કીધું કરજ કરીને કાર્ય ન કરું. પૂજ્ય મહારાષ્ટ્રનો પણ એ સિદ્ધાંત છે, કોઈને સગવડ ન હોય ને એનાથી પોતાની કેપેસિટીથી બહાર કોઈએ સંકલ્પ કોઈએ દેવું નહીં, પણ સંકલ્પ કરજો, સંકલ્પ કરજો મહારાજ આપણું દેહ ને તો મારે દેવું છે, જો ભગવાન ન દે મન કે સંકલ્પ જ નબળો કરશો. આપણે અત્યારે કદાચ સગવડ ન હોય તો શરમાશો પણ નહીં એમાં, કોઈ એમાં સંકોચ ન કરશો કે મારી આ મારે હવા રૂપિયો મારે, કારણ કે મહારાજે જયારે ગરડાનું મંદિર થતું ધૂબળી ભટ્ટ કરીને આવ્યા મહારાજ પાસે અને આઠાના મહારાજને આપ્યા, મહારાજે આઠાણામાં હવામાં ઉલાડીને કીધું કે અમારે ગોપીનાથજી દેવના શિખર ચડી ગયા. એટલે કિંમત રૂપિયાની નથી, કિંમત એના ભાવની છે. ઘણા એમ થયું કે આ શિવલાલ છે એમને જે પ્રસંગ કીધો ને કે આ અડધો અડધ ખર્ચ આપ્યો, આ બીજા હરિભક્તોએ આટલું આપ્યું, દાદાના પરિવારે આટલી જગ્યાના બધું આપ્યું, અને ત્યારે તમને શિખર ચડતા ન દેખાણા, આ એક આઠાનાની અંદર તમારા શિખર ચડી ગયા. ત્યારે મહારાજ કીધું કે એની પણ હતું ને દીધું છે, આની પણ તો એની મરણ મોડી છે, આ આઠાના જતા રહે એટલે એની પણ પાછળ ખાવા વધુ કશું નથી, પણ છતાંય એને ભગવાનનું જાણીને પોતાનું જાણીને દીધું છે. એના દારિદ્ર્યને મહારાજ કે અમે પીટાયું, એના કર્મના બંધનમાંથી એને મુક્ત કરીને અંતે અમારા ધામના મુક્તાનંદ સ્વામી સાથે મહારાજ કે એનું કલ્યાણ થાય, આવી સિદ્ધિ આ સેવાની છે. એટલે ભગવાને દીધું હોય એ પોતે તનમનથી સેવા કરે, ન દીધું હોય સંકલ્પ કરજો કે મહારાજ જો ભગવાન કૃપા કરે ના થાય તો દેવું છે, એનું ઋણ તમારા માથે નહીં રહે, પણ સંકલ્પ સારો કરજો ભગવાનને અર્થે અમારે કંઈક કરવું છે તો ભગવાન ચોક્કસ એની માટે તમારા ઉપર કૃપા વરસાવશે. અને એનાથી વિશેષ આ તો વ્યવહારિક વસ્તુ થઈ, તો એનાથી વિશેષ ભગવાનનો રાજીપો તમારા સર્વ પરિવાર ઉપર રહે, કે જેથી કરીને તમને ભગવાનના સ્વરૂપની અંદર અખંડ હેત રહે. આ વસ્તુ આપણા માટે અતિવાર્ય છે, કારણ કે માયાનો યોગ એટલો બધો પ્રબળ છે ને, આપણે કીર્તનમાં ગઈએ છીએ, મહાબળવંત માયા તમારી અને આવરિયા મરનારી, માયાનો પ્રકોપ એટલો બધો છે, કાળનો પ્રકોપ એટલો બધો છે, અત્યારે ઘોર કળીકાળ ચાલી રહ્યો છે, અને એની અંદર જો રખે જો ગાફલાઈ રહી તો જીવનની અંદર પતનના માર્ગ ઉપર જતા વાર ન લાગે. એટલા માટે એ જો એનાથી રક્ષણ થયું હોય તો શિરછત્ર મજબૂત જોઈએ, અને શિરછત્ર હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ આપણા માટે છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર કાયમ એવો અમને સંકલ્પ થાય, મન કર્મ વચને અમે ભગવાન
भगवान ना वश थी रही है, भगवान की आज्ञा में रही है, भगवान ना स्वरूप अंदर अखंड अमने हेत रहे एवं भगवान अमारा पर कृपा करजो। भगवान सिवाय अमारी वृत्ति बीजे क्या डोले नहीं, जीवन की अंदर भगवान की आज्ञा में क्यारे लोप न थाय एटली अमारा पर रक्षा करशो तो भगवान आपड़ा पर चौक्स रक्षा पण करशे। अंते आपने जगत की अंदर तो महाराज की क्रिया थी महाराज कीधु अन्न वस्त्र आपड़ी करी अमारो आश्रय दुखियो न थाय, तो अंते महाराज के अमारा धाम की प्राप्ति करी अमे परलोक अंदर पण आलोक अने परलोक बंने की जवाबदारी भगवान दे छे, तो बंने नु साधन की परिपूर्णता थाय एवी भगवान सौ पर कृपा वरसावे। वधारे समय न लेता मंदिर गलेसर एक छेले आश्वासन बधा भक्तो दान कर्युं छे खूब उत्साह सेवा पण करनारा आज जेटला जेटला अमारी जोड़े बगीमा आवीने फोटा पड़ावता बधानी जवाबदारी हो अहींया के पाछुं काम चाले त्यांथी डोक्या करजो पाछा बधा आवीने फोटा घणा पड़ावी गया पण जवाबदारी राखजो मंदिरनुं काम परिपूर्ण न थाय त्यां सुधी अहींया आगळ सवार सांज देखरेख नानी मोटी सेवा અને જે પણ કંઈ યથકિંચિત જ્યાં જ્યાં જરૂર ઉપસ્થિત થાય ત્યારે બધા ખાસ કરીને યુવાનો એની અંદર રહેજો અને તમે બધા ટેકો જે બધા તમારી શક્તિ જ્યાં સુધી ચાલે તમે કામ કરજો, બાકી અમે બેઠા હરિકૃષ્ણ મહારાજ બેઠા છે અને જે કંઈ ખૂટતું હશે એ ભગવાનની દયાથી એસવીજીની અંદરથી અમે પણ એ પૂરું કરાવી દેશું।